બોલો મોઢેશ્વરી માત કી જય. થોડું ગળું ખરાબ છે પણ માતાજીની દયાથી અત્યારે બોલી શકો એવો થઈ ગયો છું, અધરવાઇઝ મારું લેક્ચર કેન્સલ કરવું પડ્યું. ખાસ તો સમાજના સર્વ શ્રેષ્ઠીવર્યો, વધારે પ્રોટોકોલ નથી કરતો, અને મારા નાતીબંધુ, બંધારણ એક વસ્તુ એવી છે કે એ આપણું વડીલ કહી શકાય. જ્યારે પણ આપણે કુટુંબિક લેવલે કોઈ પ્રશ્ન ઊભો થાય તો કોને રિફર કરવામાં આવે કે કુટુંબના વડીલને, આપણા પ્રોટોકોલને. અત્યારે પણ જ્યારે કોઈ પણ લેવલે પ્રશ્ન ઊભો થાય છે તો સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે બંધારણ પાસે જઈએ, બંધારણનું અર્થઘટન કરીએ. અર્થઘટનમાં પણ વિચાર ભેદ હોઈ શકે છે, સુપ્રીમ કોર્ટના બે નિર્ણયોમાં ક્યારેક તફાવત હોઈ શકે છે. એટલે ક્યારેય એવું નથી હોઈ શકે, બની શકે કે કોઈ એક વિચાર તમામ એંગલથી સંપૂર્ણપણે દરેક લોકોને માન્ય હોય. કોઈ પણ પરિસ્થિતિના બે ચાર પાંચ ઉકેલો હોઈ શકે, પરંતુ આ બધાની વચ્ચે કોઈક સેટ પ્રોટોકોલ જોઈએ, કોઈક સેટ સિસ્ટમ જોઈએ. રોટરી ક્લબ હોય કે લાયન્સ ક્લબ હોય કે બીએબીએસનું સ્વામિનારાયણ મંદિર હોય, કોઈ પણ જગ્યાએ જઈએ તો કોઈક સેટ પ્રોટોકોલ હોય છે. સ્વામીઓની નિમણૂક હોય કે કોઈ એના રોટરી ક્લબ કે લાયન્સ ક્લબમાં ડાયરેક્ટરોની પોસ્ટ હોય કે પ્રમુખના પ્રોટોકોલ હોય, તો આ દરેક પ્રોટોકોલ ફિક્સ કરવા જરૂરી છે. જ્યારે મોઢ મહોદય હવે એક મેગેઝિનમાંથી મોઢ જ્ઞાતિને, ખાસ કરીને મોઢ વણિક જ્ઞાતિને ઇન્ડિયા લેવલે રિપ્રેઝન્ટ કરી રહ્યું છે, તો આ એની ખાસ જરૂરિયાત છે. એટલે વ્યવસ્થાપક કમિટીને હું ખાસ વિનંતી કરીશ કે આના માટે એક જ્ઞાતિના, ઘણા બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિત્રો છે, ઘણા લોયરો છે, ઘણા અનુભવી લોકો છે, રિટાયર્ડ જજો છે, આ બધાની સેવાનો ઉપયોગ કરીને એક એવો સર્વમાન્ય પ્રોટોકોલ સિસ્ટમ ડેવલપ કરવી પડે કે જ્યારે પણ જેને પ્રશ્ન થાય તો એ ત્યાં જઈને ટચઅપ કરે, ત્યાં એનો ઉકેલ હોય. એને આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, મેમોરન્ડ ઓફ એસોસિએશન કે કોઈ પણ નામ આપીએ, મોઢ બંધન પણ નામ આપી શકાય કે ભાઈ આનાથી મોઢ લોકો જોડાયેલા છે. અત્યારે ઘણા બધા આપણી મોઢ મહોદયની સંસ્થા હોય કે કોઈ પણ લેવલ, લોકલ લેવલના જ્ઞાતિ મંડળોને હિસાબે આપણું જ્ઞાતિનું વર્ક થઈ રહ્યું છે. લોકલ લેવલે કેવા કેવા પ્રશ્નો આવતા હોય છે, તો ઘણા લોકો 20-30-40 વર્ષથી ત્યાં બેઠા છે, નવા લોકોને કોઈ અપલિપમેન્ટ મળતું નથી, એટલે એક નવું જુદું મંડળ કરશે, રાતોરાત મંડળ ફૂટી નીકળશે, મોઢ મિત્ર મંડળ, માતંગી સોશિયલ ગ્રુપ. અને કોઈ પ્રોટોકોલ નક્કી નથી, 5 જણાને મજા આવી એટલે મિત્ર મંડળ નામ આપી દીધું, ગમે તે નામ આપી દીધું. એની બદલે જ્ઞાતિ લેવલે એક વસ્તુ હોવી જોઈએ, કોઈને હાઉસી રમવાની ટેવવાળા 10 જણા ભેગા થશે ને તો એનું અલગ કીટી પાર્ટી કરી નાખશે, એની મોઢની જ્ઞાતિ. જ્યારે મોઢ જ્ઞાતિનો ઉપયોગ થાય છે, મોઢ શબ્દનો ઉપયોગ થાય છે, તો એના પ્રોટોકોલ સાથે આપણે બંધાવવું જરૂરી છે. અને એના માટે કોઈક નિયમો હોવા જોઈએ કે દર 300 કુટુંબ કે 500 કુટુંબ કે 30 કિલોમીટરની મર્યાદામાં એક મુખ્ય મોઢ મંડળ હોય. એ મુખ્ય મોઢ મંડળની સાથે એમાં યુવા શક્તિ માટે એક ગ્રુપ હોય, યુવક મંડળ, એમાં ને એમાં નારી મંડળ હોય, સ્ત્રી મંડળ હોય, સિનિયર સિટીઝન મંડળ હોય, આ બધા મુખ્ય મંડળના ભાગો હોય. ઘણીવાર એવા પણ પ્રશ્ન જોયા છે હર્ષદભાઈ કે સિનિયર સિટીઝન કોઈ પ્રોગ્રામ કરે તો જ્ઞાતિના પ્રમુખને ક્યાંય આમંત્રણ ન હોય. એટલે મોઢ જ્ઞાતિના પ્રમુખ જિલ્લા લેવલની કે સેન્ટ્રલ લેવલની જ્ઞાતિ હોય એના પ્રમુખનું કોઈ અસ્તિત્વ જ ન હોય. પછી એનું ફંડ પણ અલગ મેનેજ થતું હોય, એ પૈસા ઉઘરાવે વાપરે, ઈચ્છા પડે એમ વાપરે, ના નથી. પણ આની કોઈક પ્રોટોકોલ નથી, એ આજ નહીં ને 10 વર્ષે જો આની ઇફેક્ટ નહીં આવે તો આપણા જ્ઞાતિમાં જુદા જુદા ભાગો પડશે. દરેક મંડળો આના પ્રોગ્રામો ખૂબ કરશે, પ્રોગ્રામોની ખૂબ જ અગત્યતા છે. અત્યારે આપણે જોઈએ છીએ કે સોશિયલ મીડિયાને હિસાબે દરેક 5-15 જણા એક્ટિવ થઈને એકાદો પ્રોગ્રામ કરી લે, પ્રોગ્રામમાં ગામે ગામ જઈને ડોનેશન પણ ઉઘરાવી લે, પણ પૈસા તો ડિસેન્ટ્રલાઇઝ થઈ ગયા. અને જેને જ્યાં વ્યક્તિને વિશેષ મહત્વ મળ્યું એ મંડળ સાથે જોડાઈ ગયું, એટલાથી જ્ઞાતિની એકતાને તકલીફ પડે, લાંબા ગાળે જ્ઞાતિની એકતા તૂટી જાય, એકબીજાનો પરસ્પર ભરોસો તૂટી જાય. કોઈક મોભી નક્કી કરવો પડે, એ મોભી મોઢ મહોદય સંસ્થા છે, તો સંસ્થાએ પણ પ્રોટોકોલ નક્કી કરવા પડે, સંસ્થાના બંધારણને પણ અપગ્રેડ કરવું પડે. હું એવું નથી કહેતો કે લોકોને સલાહ નહીં આપવાની વાત છે,
પણ એવી રીતના ઘણી જગ્યાએ વોટિંગ પાવરના પ્રશ્નો થાય. સુરેન્દ્રનગરમાંથી છેલ્લા 3 વર્ષમાં 50 કુટુંબો અમદાવાદ શિફ્ટ થયા, જે લોકો સુરેન્દ્રનગર જ્ઞાતિમાં પણ વોટિંગ પાવર ધરાવે છે. ત્યાંનો પ્રમુખ જે ત્યાં નથી રહેતો એને ઇલેક્ટ કરી શકાય, 50 ભેગા થઈને વોટ આપી દેશે. પછી એ જે પ્રમુખ થશે એ જ્ઞાતિની વાડીનો વહીવટ કરી નાખશે. તો આપણી મિલકતોનું રક્ષણ કોણ કરશે? કે જેની પાસે વોટિંગ પાવર છે એ લોકો. વોટિંગ પાવર એટલે શું? 5-15-25 જણનું ગ્રુપ ભેગું થઈ જશે તો આપણી સંસ્થાની મિલકતો જે આપણા વડવાએ ઊભી કરી છે એના રક્ષણ માટે દરેક વસ્તુના પ્રોટોકોલ નક્કી કરવા. ઘણા બધા મંડળો છે, હું સુરેન્દ્રનગરની વાત ફરીથી દોરું, કે હમણાં અમે લગભગ 1.25 લાખ રૂપિયા ખર્ચીને અશ્વિનભાઈ હસુભાઈ અહીંયા હાજર છે, જ્ઞાતિના ટ્રસ્ટીઓના નામ અપગ્રેડ કર્યા, જ્ઞાતિનું બંધારણ સુધારવાની વાત ચાલે છે, બરોબર છે, જ્ઞાતિના 30 વર્ષથી ટ્રસ્ટી મંડળના નામ ચેરિટી કમિશનરમાં સુધરેલા જ 45 વર્ષથી. હવે જ્ઞાતિની વાડીનો વહીવટ કરવાનો આવે તો 45 વર્ષ જૂના ટ્રસ્ટી મંડળના સહીઓથી જે વાડી બોલે છે એ વાડીની મિલકતનું શું થાય? આપણી જ્ઞાતિને જે પાયામાં આપણી પાસે જે તાકાત છે આનો દુરુપયોગ થાય. તો આના માટે મોઢ જ્ઞાતિ, ઘણા બધા આપણી પાસે માસ્ટર બેંક છે, ખૂબ લોકો છે જે લોકો હજી, કારણ કે એ લોકો મેળાવડામાં કદાચ નથી માનતા તો બધી જગ્યાએ હાજર નથી રહેતા. દરેક સમાજમાં દરેક કુટુંબમાં જેમ જમવાનું સારું હોય, ઘર સારું હોય, કપડાં સારા હોય, એમ જ્ઞાતિમાં કોઈક લોકો મેળાવડાના માણસો હોય, કોઈક પ્રોટોકોલના માણસો હોય, કોઈક હોદ્દેદારો હોય, દરેક જગ્યાએ જુદા જુદા લોકો હોય અને દરેકની જે તે જગ્યાએ યોગ્ય ઉપયોગીતા અને અગત્યતા હોય જ છે. તો આને ધ્યાનમાં રાખીને એક એવું બંધારણ બનાવવું કે જેનાથી લોકોને જ્યારે પણ તકલીફ પડે ત્યારે એનો રેફરન્સ લઈ શકે. જ્ઞાતિ મંડળોના બંધારણો અપગ્રેડ કરવા આ પણ એક મુદ્દો હોઈ શકે, જ્ઞાતિ મંડળના બંધારણો અપગ્રેડ કરવા. અને જો આ કામ થશે ને તો જ આપણી આ 172 જ્ઞાતિ છે મંડળો છે ને એ આપણી સાથે સંપૂર્ણપણે જોડાયેલા રહેશે. નહીંતર આ 202માંથી ત્યારે 282 મંડળ હશે અને એમાંથી આપણી સાથે કેટલા લોકો નહીં જોડાયેલા હોય આપણને ખબર જ નહીં પડે. એટલે વ્યવસ્થાપક કમિટીને વિનંતી કે આ વસ્તુ પણ ધ્યાનમાં રાખે કે આની અસર દૂરોગામી અસર છે. 10 વર્ષે આ પ્રોટોકોલની ખૂબ જ જરૂર પડશે. અમેરિકા રહેતા લોકો અહીંયા આવીને કોને દાન આપશે, કોને પૂછશે? કે જેમ કોઈકને 5 કરોડ રૂપિયા ખર્ચવા છે તો એ કઈ સંસ્થા પાસે જશે? ક્યાં ખર્ચવા છે? કે સુરેન્દ્રનગરમાં જરૂરિયાત છે, અમદાવાદમાં જરૂરિયાત છે, કોડીનારમાં આ જરૂરિયાત છે. હવે ઘણા સેન્ટરો એવા છે કે આપણી પાસે ખૂબ જ અગત્યની મિલકતો, માલ મિલકતો અને ખૂબ જ વસ્તુ પડેલી છે. ત્યાં 5 કે 7 ફેમિલી મેમ્બરો રહે છે, 10 કુટુંબો રહે છે. એ પૈસા તો કોઈકના વડવાઓ જ આપેલા છે, એ 10 વ્યક્તિના પૈસા નથી, એ ત્યાંથી માઇગ્રેટ થયેલા લોકોના પણ પૈસા છે. તેની સાથે સંકળાયેલા અત્યારે અમે સુરેન્દ્રનગરમાં વાડી બનાવી અને બોમ્બેથી રાજકોટથી ડોનેશન આવે અને પછી 25 વર્ષે અમે એમ કહીએ કે આ અમારી વાડીને અમે આનો વહીવટ કરશું, એ કેટલા અંશે વ્યાજબી છે? તો આવા પ્રશ્નો 8-10-25 વર્ષે વધવાને વધારે વધવાના છે. એટલા માટે મારી વિનંતી છે કે મોઢ મહોદયની વ્યવસ્થાપક કમિટી જેમ અન્ય પોકેટ્સ લીધા છે એમ સર્વમાન્ય બંધારણનો એક પોકેટ્સ પકડે. એ પોકેટના આધારે, આ વિચારના આધારે હું 5 વર્ષથી આ વિચારની વાતો કરતો હતો તો આજે એને યોગ્ય પ્લેટફોર્મ સુધી લાવી શકે. હવે કદાચ એમાં ઝડપ આવી શકે કે ભાઈ આ વિચાર મારો છે કે મને એમ લાગ્યું કે આ કરવું જરૂરી છે. તો 5 વર્ષ પછી આપણે ઇન્ડિયા લેવલ એક પ્રોટોકોલવાળું બંધારણ આપીએ, સેટ પ્રોસિજરો આપીએ, જ્ઞાતિ મંડળોની વર્કિંગની પ્રોસિજરો આપીએ, મહિલા મંડળ હોય, સિનિયર સિટીઝન હોય, યુવક મંડળ હોય, એ મૂળ જ્ઞાતિ સાથે કેવી રીતના જોડાયેલું રહે, કેટલા સભ્યોની જ્ઞાતિ હોય, કેટલા કુટુંબોથી એક મંડળ હોવું જોઈએ, કેટલા એરિયાથી એક મંડળ હોવું જોઈએ, કોઈ મોઢની દીકરી અન્ય જ્ઞાતિમાં લગ્ન કરે છે તો એને સભ્યપદ હોઈ શકે કે કેમ, એને જોઈતું હતું. એટલે આવા અનેક, એક 2 મિનિટ પતે, આવા અનેક પ્રશ્નોનું સોલ્યુશન આપણને આવા સર્વમાન્ય બંધારણથી મળી શકે. આ
आमा ज्ञातिना रीत रिवाजो पण आवी जाय छे, ज्ञाति एना रीत रिवाजो नक्की करीने आपी दे, तो कोणे नक्की कर्या छे? आ बंधारणनी रूए आ कमिटीए नक्की कर्या छे, तो ए दरेक लोको एनो उल्लेख करी शके। બધા માનસે હંમેશા એવું શક્ય નથી, આનું અમલીકરણ પણ એટલું જ અઘરું છે, પણ આ બધું વધારે વિચાર વધારે ડિસ્કશન માગે એવું છે। એટલા માટે જેમ પ્રદીપભાઈએ ગ્રુપ ઇન્સ્યોરન્સનો વિચાર છે તો એ પણ એક સર્વમાન્ય બંધારણ કમિટી જ નક્કી કરે, અમુક રીતના પ્રોટોકોલ નક્કી કરવાનું કામ પણ વ્યવસ્થાપક કમિટીની છે, સાથે એક બંધારણ બનાવે એ પણ કરે, આવી મારી ઈચ્છા છે। ઘણું બધું વિચાર માગી લેવું છે, આપણે ઓપન ફોરમમાં પણ ડિસ્કશન કરશું, ઘણા બધી મીટિંગો જરૂરી છે, આ એક સિમ્પલ વાત કરીને વાત પૂરી થાય એવી વાત નથી, પણ ઘણા લાંબા સમયની પ્રોસેસ છે, તો એના માટે આપણે અમલીકરણ માટે એક એક પગથિયા આગળ વધતા જઈએ એવી આશા સાથે વિરમું છું। મને અત્રે બોલવાની તક આપી બદલ આપ સૌનો આભાર।